हेलो फ्रेंड्स, धोरण 10 विषय विज्ञान एमां तमारो टॉपिक छे पाठ 12 विद्युत। एनी अंदर 12.7 नो विद्युत प्रवाहनी तापीय असरो के भाई असर क्या थाय छे तो के आपणे जोईए छीए कि बेटरी अथवा कोष विद्युत ऊर्जानुं प्राप्ति स्थान छे के भाई बेटरी के एनी साथे जे जोड़ेलू छे के भाई स्विच चालू करे तो ज शुं थाय छे विद्युत प्रवाह पसार थाय छे। कोषमां थती रासायणिक प्रक्रिया तेना बे छेड़ा वच्चे विद्युत स्थितिमानों तफावत उत्पन्न करे छे ने जे बेटरी साथे जोड़ेलो कोई अवरोध के अवरोधोना तंत्र में विद्युत प्रवाह वहेवड़ा माटे कोई इलेक्ट्रॉन ने गति में लेवामां आवे छे केम के इलेक्ट्रॉन गति करतो होय तो ते आपणो विद्युत प्रवाह पसार थई शके। आपणे विभाग 12.2 में जोयुं के विद्युत प्रवाह जाळवी राखवा माटे बेटरी ए ऊर्जा खर्चता रहेवू पड़े छे। बेटरी ए छे बराबर छे एने शुं करवू पड़े ऊर्जा वहेवाड़वी पड़े। आ ऊर्जा क्यां जाय छे? विद्युत प्रवाहने जाळवी राखवा माटे खर्च थती ऊर्जामांथी अमुक भाग उपयोगी कार्य करवा जेम के विद्युत पंखाना पाखિયા ફેરવવા માટે વપરાય છે કે ભાઈ જોઈએ આપણે જોઈએ કે જે બેટરીમાંથી જે ઊર્જા થાય નીકળે છે એ કઈ કઈ જગ્યાએ ઉપયોગી છે। પ્રાપ્તિ સ્થાનની બાકીની ઊર્જા ઉપકરણનું તાપમાન વધારવા માટે ઉષ્મા ઉત્પન્ન કરવામાં વપરાય છે। હવે જો બાકીની જે ઊર્જા ક્યાં વપરાય તો કે ઉપકરણ છે અલગ અલગ મોટા મોટા સાધનોને તાપમાન વધારવા માટે ઉષ્મા વપરાતી હોય। આપણે આપણા રોજિંદા જીવનમાં ઘણીવાર જોઈએ છીએ કે ઉદાહરણ તરીકે વિદ્યુત પંખાનો લાંબો સમય સુધી સતત ઉપયોગ કરીએ તો તે ગરમ થઈ જાય છે। આનાથી વિપરીત જો વિદ્યુત પરિપથમાં માત્ર અવરોધ્ય હોય એટલે કે માત્ર અવરોધોનું જોડાણ જો બેટરી સાથે કરેલું હોય તો પ્રાપ્તિ સ્થાનની ઊર્જા સતત કેવી થઈ જાય છે? ઉષ્મા, બરાબર છે, ઉષ્મા રૂપે બગડી જાય છે જ્યારે આપણે બેટરી સાથે જોડાણ કર્યું હોય તો। આની વિદ્યુત પ્રવાહની તાપીય અસર કહે છે, જો તમને તાપીય અસરની વ્યાખ્યા આપેલી છે। આ અસરનો ઉપયોગ વિદ્યુત હીટર, વિદ્યુત ઇસ્ત્રી વગેરેમાં થાય છે કેમ કે એમાં છે બરાબર એમાં વધારે ઊર્જાની જરૂર પડે છે એટલા માટે। ધારો કે અવરોધ આરમાંથી વિદ્યુત પ્રવાહ આઈ પસાર થાય છે, ધારો કે તેના બે છેડા વચ્ચે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત વી છે તો આકૃતિ 12.13માં ધારો કે ટી સમયમાં ક્યુ વિદ્યુતભાર પસાર થાય છે તો વી સ્થિતિમાનના તફાવત હેઠળ એટલે કે જે વિદ્યુતભાર ક્યુ છે એટલે કે વિદ્યુતભારને ગતિ કરાવવા માટે થતું કાર્ય એટલે કે વી ક્યુ છે ત્યારે વી એ અને ક્યુનો શું થઈ જાય છે? અહીંયા ગુણોત્તર થઈ જાય છે। તેથી પ્રાપ્તિ સ્થાને ટી સમયમાં વી ક્યુ જેટલી ઊર્જા પૂરી પાડવી પડે છે તેથી પ્રાપ્તિ સ્થાન દ્વારા પરિપથને મળતો પાવર એટલે એ પાવરનું સૂત્ર આપેલું છે કે ભાઈ પી બરાબર વી ગુણ્યા કિના ક્યુના છેદમાં ટી અથવા એને બરાબર વી આઈ અથવા તો ટી સમયમાં પરિપથને પૂરી પડાતી ઊર્જા પી ગુણ્યા ટી એટલે કે વી આઈ ટી થાય। ત્યારે પ્રાપ્તિ સ્થાન દ્વારા ખર્ચાતી આ ઊર્જાનું શું થતું હશે? આ ઊર્જા અવરોધમાં ઉષ્મા રૂપે વિખેરણ પામે છે અને તેથી સ્થિર પ્રવાહ એટલે કે આઈ માટે ટી સમયમાં ઉત્પન્ન થતી ઉષ્મા બરાબર એટલે એચ બરાબર એટલે કે જ્યારે ઉષ્મા ઉત્પન્ન થાય છે ત્યારે વી આઈ ટી ત્રણેયનો ગુણોત્તર થાય બરાબર છે, ત્રણેય ભેગા મળીને જે કાર્ય કરે ત્યારે આપણને ઉષ્મા ઉત્પન્ન થાય છે અથવા તો ઓહમના નિયમ પ્રમાણે લગાડીએ તો આઈનો સ્ક્વેર આર ટી બરાબર। તો હવે અહીંયા જોશું આને જૂલનો તાપીય નિયમ કહેવાય કેમ કે જ્યાં તમને આકૃતિ આપેલી છે એ કીધું છે કે ભાઈ પરિપથમાંથી જે પસાર થતો છે ને એ સ્થિર પ્રવાહ છે કે ભાઈ જે અવરોધવાળો છે બરાબર। હવે આને જૂલનો નિયમ કહેવાય તો કે આ નિયમ પરથી સ્પષ્ટ છે કે અવરોધમાં ઉત્પન્ન થતી ઉષ્મા આપેલ અવરોધમાંથી પસાર થતા વિદ્યુત પ્રવાહના વર્ગના સમપ્રમાણમાં છે બરાબર। જે વિદ્યુત પ્રવાહ પસાર થાય છે એ શું છે? વિદ્યુત પ્રવાહના વર્ગનો સમપ્રમાણ થાય છે એટલે અહીંયા જો આપણે સૂત્રમાં જોયું કે જે આઈ છે એનો વર્ગ થયો બરાબર એટલે વિદ્યુત પ્રવાહ જ્યારે પસાર થાય છે ત્યારે એનો શું થઈ જાય છે? વર્ગ થઈ જાય છે। બીજું આપેલું છે કે આપેલ વિદ્યુત પ્રવાહ માટે અવરોધના સમપ્રમાણમાં છે અને ત્રીજું છે કે અવરોધમાંથી જેટલા સમય માટે પ્રવાહ પસાર થાય તે સમયના સમપ્રમાણમાં હોય છે અને વ્યવહારિક પરિસ્થિતિમાં જ્યારે કોઈ વિદ્યુત ઉપકરણને જાણીતા વોલ્ટેજ પ્રાપ્તિ સ્થાન સાથે જોડવામાં આવે છે ત્યારે આખું સૂત્ર આમ બને કે આઈ બરાબર વીના છેદમાં આર સંબંધ દ્વારા તેમાંથી વહેતો વિદ્યુત પ્રવાહ શોધ્યા બાદ સમીકરણ આપણને 12.12નો ઉપયોગ કરવામાં આવે છે। તો હવે જો એ કેવી રીતે ગોતવો તો એનું તમને અહીંયા ઉદાહરણ 12.10 અને 12.11 આપેલા છે। એમાં આપણે 12.10 જોઈએ કે ભાઈ એક વિદ્યુત ઇસ્ત્રી મહત્તમ દરથી ગરમ થાય છે ત્યારે 840 વોલ્ટના દરથી ઊર્જા વાપરે છે અને લઘુત્તમ દરથી શું થઈ જાય છે? ગરમ થાય અને જો કેટલા વોલ્ટનો વોલ્ટેજનો ઉપયોગ કરે છે તો કે 840નો ત્યારે ઇસ્ત્રી ગરમ થાય છે પણ 360 વોલ્ટના દરથી ઊર્જા વાપરે છે તો વોલ્ટેજ 220 છે
तो दरेक किस्सा में विद्युत प्रवाह ने अवरोध के हे तो हमें अँ सूत्र मूकी कि भाई आई बराबर पीना छेद में वी तो पी एट पी ए कुल के पावर बगाड़े 840 एना छेद में 220 वोल्ट बराबर एट 3.82 एम्पियर। हवे विद्युत इस्त्रीनो अवरोध आर तरीके दर्शाए तो आर ने अपने करता बनाए तो शू थी जाए वीना छेद में आई बनी जाए એટલે વી એટલે 220 વોલ્ટેજ અને આ એટલે કે જે આપણને મળ્યો 3.82 એમ્પિયર એટલે અહીંયા ઓહમના નિયમ અનુસાર થઈ જશે આ બેનો ભાગાકાર કરીએ એટલે 57.60 ઓહમ લાગુ પડે। હવે ન્યૂનતમ દરથી ગરમ કરીએ પહેલા આપણે 840ના વોલ્ટથી ગરમ કર્યું હતું હવે આપણે 360થી એના એ જ સૂત્રના આપણે કિંમત મૂકશું આ બેના સૂત્રમાં તો 360 વોલ્ટના છેદમાં 220 એટલે 1.64 એમ્પિયર। હવે અહીંયા અવરોધ તરીકે જોઈએ તો 220ના છેદમાં 1.64 આજે આપણને મળ્યું એ એટલે 134.15 મળે છે। સમજાઈ ગયું? તો હવે ઉદાહરણ આપણે જોઈએ 11 કે ભાઈ 4 ઓહમના અવરોધમાં દર સેકન્ડે 100 જુલમ ઉષ્મા ઉત્પન્ન થાય છે તો અવરોધના બે છેડા વચ્ચેનો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત તમારે ગોતવાનો છે કે ભાઈ વિદ્યુત સ્થિતિમાનનો તફાવત ગોતો। તો અહીંયા આપણને જો એચ એટલે 100 કેમ કે 100 જુલમ ઉષ્મા એટલે આપણને એચ તરીકે દર્શાવી બરાબર, આર એટલે 4 આ અવરોધક છે અને ટી આપણે ગોતવાનો છે અને વી પણ એટલે બે છેડા વચ્ચે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત ગોતવાનો છે બરાબર છે। કેમ કે હવે આપણે જો ઓહમના નિયમ અનુસાર કરીએ છીએ તો ઓહમના નિયમનું સૂત્ર શું હતું ઉષ્મા ઉત્પન્ન કરીએ ત્યારે તો કે આઈનો વર્ગ અને આર ટી। અહીંયા જો આ સૂત્રના આધારિત મૂકું આઈનો વર્ગ એટલે અહીંયાથી વર્ગ આપણે દૂર કરીએ અને કરતાં બનાવીએ એટલે આ આખાને શું એટલે એચ આર ટીને કેમ કે આને આપણે કરતાં બનાવીએ એટલે એચ આર ટીને શું થઈ જશે વર્ગ દૂર કરીએ એટલે વર્ગમૂળ થઈ જશે। તો જો આવી રીતે આખું સૂત્ર બનશે એચના છેદમાં આર ટી એટલે એચ એટલે 100 જુલમના છેદમાં આર એટલે અવરોધક 4 એને ગુણ્યા 1S બરાબર આ બેનો ભાગાકાર કરીને એનું રૂટ દૂર કરીએ એટલે 5 એમ્પિયર મળે। તો વિદ્યુત સ્થિતિમાનના તફાવતનું સૂત્ર શું તો કે V બરાબર આઈ આર એટલે 5 એમ્પિયર ગુણ્યા 4 અવરોધક બરાબર 5×20 વોલ્ટ આપણને મળે છે। તો સમજાઈ ગયું અને તમારો અહીંયા પણ આ ટોપિક પૂરો થાય છે અને પાઠ પણ તમારો અહીંયા પૂરો થઈ જાય છે।